વેલકમ ટુ જલપાસ કિચન. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ એવા તીખા કોબીના ઘૂઘરા આજે બનાવીશું. કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકાય તેવા આ કોબીના ઘૂઘરાની કણક આપણે ઘઉંના લોટમાંથી બનાવવાના છીએ, તો કિડ્સને ટિફિનમાં આપવા માટે પણ એક સારું ઓપ્શન છે. ગરમા ગરમ આ ઘૂઘરા લીલી ચટણી અને કેચઅપ સાથે ખૂબ સરસ લાગે છે, અને ઠંડા થયા પછી તેમાંથી તમે ચાટ બનાવીને સર્વ કરશો તો પણ ખૂબ સરસ લાગશે. સૌ પ્રથમ 500 ગ્રામ જેટલી એક તાજી કોબી લેવાની છે. કોબીના બહારના વધારાના પાન નીકાળી સાફ કરી અને વચ્ચેથી કટ કરી લીધી છે. કોબીને જે બટેટાની ચિપ્સ બનાવવા માટે કટર આવે છે તેનાથી છીણી લેવાની છે. તેનાથી એકદમ સરસ લાંબુ પતલું છીણ થશે. જો તમારે હાથેથી કટ કરવી હોય તો પણ કરી શકાય, પરંતુ તેના કરતાં તમે આવી રીતે કરશો તો વધારે સરસ અને ઝીણું થશે. તમે જોઈ શકો છો કોબીનું છીણ ખૂબ જ સરસ લાંબુ અને એકદમ ઝીણું થયું છે. આપણે સ્ટફિંગ માટે આવી કોબીનો ઉપયોગ કરવાના છીએ. તમે કટ કરો તો તમારે આવી જ રીતે કટ કરવાની છે. આખી કોબી છીણીને રેડી કરી લીધી છે. 4 વ્યક્તિને થઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં આ ઘૂઘરા બનવાના છે. હવે કોબીમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 નાની ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે. આપણે કોબીને અને મીઠાને બંને હાથેથી બરાબર રીતે મિક્સ કરવાના છે. બને ત્યાં સુધી હાથનો ઉપયોગ કરવાનો છે કે જેથી તમારી હાથની ગરમીથી મીઠું સરસ રીતે કોબીમાં મિક્સ થાય અને કોબીનું પાણી છૂટું પડી જાય. હળવા હાથે 1 મિનિટ સુધી તેને મિક્સ કરવાનું છે. 1 મિનિટ સુધી કોબીને મીઠા સાથે બરાબર રીતે મિક્સ કર્યા પછી કોબીમાંથી પાણી છૂટું પડવા લાગ્યું છે. હવે તમારે એક પ્લેટ લેવાની છે અને કોબીને બંને હાથ વચ્ચે બરાબર રીતે પ્રેસ કરવાની છે. તમે જોઈ શકો છો કે ઘણું બધું પાણી નીકળી રહ્યું છે. કોબીમાં આમ પણ પાણીનું પ્રમાણ વધારે હોય છે અને મીઠા સાથે તમે જ્યારે મિક્સ કરો તો તેનું પાણી છૂટું પડવા લાગે છે. અને આવી રીતે પ્રોપરલી હાથેથી પ્રેસ કરી અને પાણી નીકાળી લેવાનું છે. અને ધ્યાન રાખવાનું છે કે તમે જે શ્રેડિંગ લાંબા લાંબા રાખ્યા છે તે તૂટી ના જાય, એટલે હળવા હાથે કરવાનું છે. આવી રીતે પ્રેસ કરી અને નીકાળી લઈશું. નોર્મલી બજારમાં જે તીખા ઘૂઘરા મળતા હોય છે તે બટેટામાંથી બનાવવામાં આવતા હોય છે, અને આ તીખા ઘૂઘરા કોબીના છે તો જૈન લોકો માટે પણ એકદમ સારી ડિશ થઈ જશે. તે લોકો પણ આ ડિશ આરામથી બનાવી શકશે અને સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે. અગાઉથી બનાવીને રાખી શકાય તેવા પણ છે. અને બહાર જે મળે છે તે મેંદાના લોટના હોય છે, જ્યારે આપણે ઘઉંના લોટમાંથી બનાવવાના છીએ તો હેલ્થ માટે પણ તે સારું રહેશે. કોબીમાંથી જે પાણી નીકળ્યું છે તેને ગાળી લઈશું અને તેનો ઉપયોગ આપણે ઘઉંની કણક બાંધવા માટે કરીશું. પાણી નીકાળેલું જે કોબીનું છીણ છે તેને આપણે કોટનના કપડા પર સ્પ્રેડ કરી લેવાનું છે. હાથેથી કોબીનું છીણ જરા છૂટું છૂટું કરતા જવાનું છે અને કપડા પર પાથરી લઈશું. કોબીનું છીણ કોટનના કપડા પર સરસ રીતે સ્પ્રેડ થઈ ગયું છે. હવે આપણે તેની ઉપર એક બીજું કોટનનું કપડું રાખવાનું છે. કોટનના કપડા પર એક પ્લેટ રાખી દઈશું કે જેથી વધારાનું કોબીનું પાણી નીકળી જાય, અને લગભગ 1 થી 2 કલાક માટે રેસ્ટ આપીશું. કણક બાંધવા માટે એક મોટા બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ એડ કરીશું. તમને પસંદ હોય તો અડધો મેંદો પણ લઈ શકાય. 3 ચમચી તેલ એડ કરવાનું છે અને લોટ અને તેલને હાથેથી બરાબર રીતે મિક્સ કરી લેવાના છે. ઘઉંની લોટની કણકમાં થોડું તમારે મોણ વધારે એડ કરવું પડશે કે જેનાથી બહારનું લેયર છે તે એકદમ સરસ ક્રિસ્પી બને. અને મીઠાનો ઉપયોગ આપણે નથી કરવાના, કોબીના પાણીથી લોટ બાંધવાના છીએ અને તેમાં ઓલરેડી મીઠું છે. મોણનું પ્રમાણ બરાબર છે કે નહીં ચેક કરવા માટે તેલ ને ઘઉંનો લોટ મિક્સ કર્યા પછી આવી રીતે બાઇન્ડ થાય તો તમારું મોણ એકદમ પરફેક્ટ છે અને તમારું લેયર સરસ ક્રિસ્પી બનશે. હવે જે કોબીનું મીઠાવાળું પાણી છે તે એડ કરતા જવાનું છે અને મીડિયમ કઠણ કણક બાંધવાની છે. જરૂર પડે તો સાદા પાણીનો ઉપયોગ કરી શકાય. કોબીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે આ પાણી સાથે નીકળી જાય તો આપણે તેનો લોટમાં ઉપયોગ કરી લીધો છે. કણક બંધાઈ ગયા પછી તેને 30 મિનિટનો રેસ્ટ આપીશું. 2 કલાક થઈ ગઈ છે. કોબીનું છીણ જોઈ લઈએ. તમે ઈચ્છો તો કપડા ઉપર કોબીને સ્પ્રેડ કરી અને પંખા નીચે પણ સૂકવી શકાય તો તે ફટાફટ સુકાઈ જશે. કોબી બરાબર ડ્રાય થઈ છે કે નહીં તે ચેક કરવા માટે હાથેથી જોવાનું. પાણીનો ભાગ બિલકુલ હાથમાં નથી આવી રહ્યો, એટલે કોબી તમારી સ્ટફિંગ માટે રેડી છે. સ્ટફિંગ બનાવવા માટે એક મોટા બાઉલમાં સૂકવીને રાખેલું કોબીનું છીણ એડ કરીશું. મીઠું ચોળી અને આપણે જે પાણી નીકાળી અને જે કોબી સૂકવી છે સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે. સૂકવેલું કોબીનું છીણ એકબીજા સાથે ચોંટી ગયું હોય તો કાંટાની મદદથી અથવા હાથની મદદથી તેને છૂટું પાડી લેવાનું.
ત્યારબાદ કોબીના છીણમાં 2 ચપટી હિંગ અને 5 ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. જો તમારે તીખાશ વધારે જોઈતી હોય તો લાલ મરચાની સાથે તમે લીલા મરચાં પણ એડ કરી શકો, તે પણ ખૂબ સરસ લાગે છે. અત્યારે મેં મીડિયમ તીખાશ રાખી છે. 5 ચમચી ગરમ મસાલો એડ કરીશું. ખટાશ માટે 1/2 ચમચી આમચૂર પાવડર એડ કરવાનો છે. તમે ખટાશ વધારે કે ઓછી લઈ શકો. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીશું. 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું. કોથમીરની સાથે ફુદીનાના પાન પણ ખૂબ સરસ લાગે છે. 1 ચમચી ખાંડનો ભૂકો એડ કરવાનો છે. આ ઓપ્શનલ છે. ઘૂઘરામાં થોડું ગળ પણ સરસ લાગે છે. જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો. 1/2 કપ બેસનની ઝીણી સેવ એડ કરવાની છે. સેવથી સ્ટફિંગમાં ટેક્સચર ખૂબ સરસ આવે છે. સાથે સાથે મસાલા મિક્સ કર્યા પછી કદાચ થોડું પાણી નીકળે તો તે પણ એબ્ઝોર્બ થઈ જાય છે. હવે સરસ રીતે ચમચીથી બધું મિક્સ કરી લઈશું. એકવાર બધું બરાબર મિક્સ કર્યા પછી 3-4 ચમચી શિંગદાણાનો ભૂકો એડ કરવાનો છે. મેં મિક્સરમાં શિંગદાણાને અધકચરા વાટી લીધા હતા. હવે આ બધું ફરીવાર મિક્સ કરી લઈશું. સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આ સ્ટફિંગને તમે 4-5 કલાક અગાઉ બનાવી અને રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો અને પછી જ્યારે જરૂર હોય ત્યારે ઘૂઘરા બનાવી શકાય. કણકને 1/2 કલાક રેસ્ટ આપ્યા પછી તેલવાળો હાથ કરી અને કૂણવી લેવાની છે અને નાના નાના લુવા બનાવી લઈશું. લુવાને હાથેથી પ્રેસ કરી અને વેલણની મદદથી મીડિયમ થિકનેસવાળી એક નાની રોટી બનાવી લઈશું. તમારું ઘૂઘરાનું જે બહારનું પડ છે તે વધારે પડતું જાડું કે વધારે પડતું પાતળું ના હોય તેનું ધ્યાન રાખવાનું છે. જો લેયર પાતળું હશે તો ઘૂઘરા ભરતી વખતે તે ફાટી જશે અને જાડું હશે તો તળતી વખતે અંદરથી કાચું રહેશે અને ક્રિસ્પી નહીં બને. હવે ઘૂઘરાને એક સરખો શેપ આપવા માટે લગભગ પૂરીની સાઇઝનું એક વાડકી લીધી છે. તેનાથી તમારે કટ કરી લેવાનું છે તો તમારા બધા ઘૂઘરાનો સાઇઝ એક સરખી બનશે. હવે જે કિનારી છે તે કિનારીને 2 આંગળીથી પ્રેસ કરી અને પતલી કરી લેવાની છે. કિનારીને હાથેથી પ્રેસ કરી અને સરસ રીતે પાતળી કરી લીધી છે. હવે આપણે તેની પર પાણી લગાવી દઈશું કે જેથી ઘૂઘરા તમે સીલ કરો તો તે ખુલી ના જાય અને સરસ રીતે એકબીજા સાથે બાઇન્ડ થઈ જાય. હવે વચ્ચેના ભાગ પર 1-1.5 ચમચી જેટલું સ્ટફિંગ રાખવાનું છે અને સ્ટફિંગને તમારે સરસ વચ્ચે મૂકી અને આવી રીતે રાખી દેવાનું છે. સ્ટફિંગ મૂક્યા પછી તમારે તેને ફોલ્ડ કરી અને હાફ સર્કલ કરવાનું છે. પછી બંને કિનારીની સાઈડને પહેલા સીલ કરીશું અને પછી વચ્ચેના ભાગ પર પણ આવી રીતે દબાવીને સીલ કરવાનું છે. બધી બાજુથી કિનારી બરાબર સીલ થઈ જાય પછી એક સાઈડથી તમારે નાનો નાનો ભાગ લઈને અંદર ટ્વિસ્ટ કરવાનો છે અને તેને અંદર પ્રેસ કરતા જઈશું અને પછી તેની આગળનો ભાગ લેવાનો છે. આવી રીતે ઘૂઘરાની ડિઝાઇન તૈયાર કરવાની છે. તમારી પાસે ઘૂઘરાનો મોલ્ડ હોય તો તેમાં પણ બનાવી શકાય અને છેલ્લે વધેલું આ થોડું કાપી અને ત્યાં ફરીવાર પ્રેસ કરી દઈશું. ઓછા સમયમાં વધુ ઘૂઘરા બનાવવા માટે એક મોટી રોટીમાં આવી રીતે મલ્ટીપલ સર્કલ્સ કટ કરી શકાય અને પછી તેને ઘૂઘરા બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય. બધા ઘૂઘરાને સ્ટફિંગ ભરી અને તળવા માટે રેડી કરી લેવાના છે. તળવા માટે 1 કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ મીડિયમ ગરમ થાય પછી તેમાં ઘૂઘરા ફ્રાય કરવા માટે રાખીશું. એક સાથે તમે 4-5 નંગ ઘૂઘરાને ફ્રાય કરી શકશો. તળવાનું તેલ વધુ પડતું ગરમ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. એક બાજુ આછા ગુલાબી રંગની થાય પછી ઘૂઘરાની સાઈડ ચેન્જ કરી લેવાની છે. ગેસની આંચ ધીમી જ રાખવાની છે અને ફ્રાય કરવાના છે. તેનાથી તમારા ઘૂઘરા વધારે ક્રિસ્પી અને સરસ બનશે. બંને બાજુ ગુલાબી રંગના થઈ જાય પછી ઘૂઘરાને તેલમાંથી નીકાળી લેવાના છે. આ ઘૂઘરાને તમે ઈચ્છો તો હાફ ફ્રાય કરી અને રાખી શકાય અને પછી સર્વ કરતા ટાઈમે ફરીવાર ફ્રાય કરી અને સર્વ કરવાના. તળેલા ઘૂઘરા સર્વ કરવા માટે રેડી છે. તમે જોઈ શકો છો બહારનું પડ ખૂબ જ સરસ ક્રિસ્પી દેખાઈ રહ્યું છે. આ ઘૂઘરા અંદરથી કેવા દેખાય છે તમને દેખાડું. આ ગરમા ગરમ ઘૂઘરાને કોથમીર ફુદીનાની લીલી ચટણી અને કેચઅપ સાથે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે અને ઠંડા થયા પછી ચાટની જેમ સર્વ કરી શકાય. ઘૂઘરાની ચાટ બનાવવા માટે ઠંડા થયેલા ઘૂઘરાને કટ કરી ઉપર દહીં, લીલી ચટણી, આમલીની ચટણી, સેવ દાણમના દાણા, કોથમીર અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને સર્વ કરવાનું. તમે આ કોબીના ઘૂઘરા ચોક્કસથી ટ્રાય કરો અને મને કોમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.